શિષ્યવૃત્તિ હોય કે સ્કૂલ બેગ કે બૂટ મોજા, બાળકોને કોઈ પણ સુવિધા સમયસર મળતી નથી. શાસકો અને અધિકારીઓને પણ 1.5 લાખ બાળકોના ભવિષ્યની કંઈ જ પડી ન હોય, બધા પોતપોતાના કામોમાં વ્યસ્ત છે. ચાલુ વર્ષે 1.5 લાખ બાળકો માટે બૂટ મોજા વિતરણ કરવાનું કામ ઓગસ્ટ મહિનાથી શરૂ થયું હતું. જોકે સત્ર શરૂ થયાના 7-7 માસ વીતી જવા છતાં શાળાઓમાં બાળકોને બૂટ મોજા મળ્યા નથી. વિપક્ષના સભ્ય નટુભાઈ પટેલ અને સફી ઝરીવાલાએ જણાવ્યું હતું કે શાસકો બાળકોને સમયસર બૂટ મોજા પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. 30 શાળામાં બીજું સત્ર શરૂ થયાને પણ 1.5 મહિનો વીતી ગયો, પરંતુ બાળકોને બૂટ મોજા મળ્યા નથી. કેટલીક શાળામાં બૂટની સાઈઝમાં ફેરફાર છે, તેમ છતાં હજુ સુધી બૂટ એક્સચેન્જ પણ થયા નથી. 338 શાળામાં માત્ર 50% બાળકો બૂટ પહેરીને આવે છે. આ અંગે ખરીદ સમિતિના કન્વીનર મેહુલ ઠાકરે જણાવ્યું હતું કે એક પણ બાળક બૂટ મોજાથી વંચિત નહીં રહેશે, તાકીદે પહોંચાડી દેવાશે. હજુ ઇજારદારને પેમેન્ટ કર્યું નથી, સપ્લાય કરવામાં લેટ કર્યું હશે તો પેનલ્ટી લેવાશે. આ અંગે પૂછપરછ કરતા શાસન અધિકારીએ ખૂબ ઓછા બાળકોને બૂટ આપવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. બૂટ મળ્યા નથી એ જે લખાયું છે એ ખોટી વાત છે. અત્યાર સુધીમાં ઓલરેડી ઇજારદારે 1,63,595 બૂટ સપ્લાય કરી ચૂક્યો છે અને એ દરેક સ્કૂલોમાં જે આ વિગતો આવી છે, કોઈક શાળામાં બૂટ સપ્લાય કર્યા જ્યારે માપ આપ્યા હોય, ધારો કે 134ના માપ આપ્યા છે અને પાછળથી એડમિશન થયા હોય અને એને જે વધારાના બૂટ જોઈતા હોય એ બાબતે ક્યાંક બાકી છે અને આ બાબતોમાં ઓગસ્ટ મહિનાથી તો બૂટ સપ્લાય કરવાનું શરૂ થઈ ગયું હતું. આપણે જે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી અને ઓગસ્ટ મહિનાથી કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ એણે બૂટ સપ્લાય કર્યા જ છે.